તો અમદાવાદમાં વરસાદની જોરદાર એન્ટ્રી થઈ છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો. સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને એની વચ્ચે હવે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. જોધપુર, શિવરંજની, ઇસ્કોન વિસ્તારમાં અત્યારે વરસાદ છે. આ સિવાય અન્ય વિસ્તારોમાં ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પાલડી, જીવરાજ પાર્ક, શ્યામલ સહિતના વિસ્તારોમાં વરસાદ છે. તો અમદાવાદના વરસાદની રાહ જોવાઈ રહી હતી અને સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું, બફારો હતો અને એવામાં અમદાવાદમાં વરસાદની જોરદાર એન્ટ્રી થઈ ગઈ છે. સંવાદદાતા મિહિર અમદાવાદથી આપણી જોડે લાઈવ જોડાયા છે. મિહિર, અત્યારે આપ કયા વિસ્તારમાં છો અને શું સ્થિતિ છે? ગુજરાત રાજ્યમાં ગતિવત ચોમાસાનું આગમન છે તે થઈ ગયું છે. અમદાવાદમાં પણ અગાઉ ઝાપટા છે કે જે વરસાદી ઝાપટા છે તે પડતા હતા. અમદાવાદમાં છેલ્લા બે દિવસથી વાદળછાયું વાતાવરણ હતું. આજે વહેલી સવારે પણ આ જ રીતનો માહોલ હતો. એવામાં જ સમી સાંજે હવે અત્યારે હાલ વરસાદી માહોલ જામતા જ અત્યારે હાલ અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ છે કે જે જોવા મળી શકે છે. જોઈ શકાય છે કે અત્યારે હાલ ગાજવીજ સાથે વરસાદ છે, વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે પણ જે આગાહી કરવામાં આવી છે કે જે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે તે કરાઈ છે. સાથે જ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ યલો એલર્ટ છે તે આપવામાં આવ્યું છે. સાથે જ દક્ષિણમાં ઓરેન્જ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી છે તે કરી છે. ત્યારે ગુજરાતના દક્ષિણ ભાગમાં વિવિધ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હાલ ગુજરાતના દક્ષિણ ભાગમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને જેના કારણે જ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ છે તે અપાયું છે. ત્યારે રાજ્યના મધ્ય ગુજરાત સિવાય અન્ય ભાગોમાં યલો એલર્ટ છે તે જાહેર કરાયું છે. મધ્ય ગુજરાતમાં અમદાવાદ શહેર છે તે આવે છે અને અમદાવાદ શહેરમાં વરસાદ છે કે જે આજે અત્યારે હાલ ધોધમાર વરસાદ તે જોવા મળી રહ્યો છે. આ રોડ છે કે જે અમદાવાદના એસપી જે એસજી હાઈવેનો રિંગ રોડ છે તે રિંગ રોડ ઉપર અત્યારે હાલ દમદાર ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે. ભારે પવન સાથે વરસાદ છે તે વરસી રહ્યો છે અને હવામાન વિભાગે પણ આગામી બે દિવસ સુધી અમદાવાદ શહેરમાં વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે. ત્યારે ખાસ કરી અને અત્યારે હાલ 35 થી 45 કિમી ઝડપે પવન છે તે ફૂંકાઈ રહ્યો છે અને તેની સાથે જ આ વરસાદ છે તે વરસી રહ્યો છે. તો જેમ આપે જોયું, અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. એસજી હાઈવે, ગોતા, બોપલ સહિતના વિસ્તારમાં વરસાદ શરૂ થઈ ગયો છે. હવામાન વિભાગે આગાહી પણ કરી હતી અને હવામાન વિભાગે 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તેમજ અન્ય જિલ્લામાં યલો એલર્ટ આપ્યું છે. એવામાં અમદાવાદમાં અત્યારે વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જોધપુર, મિહિર ફરી એકવાર આપણી સાથે જોડાયા છે. મિહિર, અત્યારે વરસાદની સ્થિતિ કેવી છે? કારણ કે અમદાવાદના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે, એટલે એ પણ જણાવો કે કયા કયા વિસ્તારમાં વરસાદ છે અને શું વરસાદની તીવ્રતા વધી છે. અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં અત્યારે હાલ વરસાદ છે તે વરસી રહ્યો છે. ભારે પવન સાથે વરસાદ છે તે વરસી રહ્યો છે. અમદાવાદના એસજી હાઈવે થી લઈ ઇસ્કોન, શિવરણની અલગ અલગ જે પાલડી સહિતના વિસ્તારો છે કે ત્યાં અત્યારે હાલ વરસાદ છે તે વરસી રહ્યો છે. હિમ ઘણા સમયથી વરસાદની પેટર્ન છે તે આખી બદલાઈ છે. કારણ કે ઘણી વખત અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ છે તે પડતો હોય છે, અન્ય એવા વિસ્તારો હોય છે કે ત્યાં વરસાદ છે કે જે પડતો નથી હોતો, એકદમ કોરું વાતાવરણ છે તે જોવા મળતું હોય છે. તેવી જ રીતના અત્યારે હાલ અમદાવાદના પશ્ચિમ વિસ્તાર છે જે મહત્વના જે વિસ્તારો છે ત્યાં આગળ અત્યારે હાલ ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે. પરંતુ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એટલો વરસાદ છે તે જોવા નથી મળ્યો. પરંતુ આ જ રીતના ગઈકાલની જો વાત કરવામાં આવે તો પૂર્વ વિસ્તારના જે એસપી રિંગ રોડ સહિતના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે તે વરસાદ જોવા મળ્યો હતો, પરંતુ અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં વરસાદ જોવા નહોતો મળ્યો. એટલે હાલ તો અમદાવાદમાં સાર્વત્રિક વરસાદ છે તે વરસી રહ્યો છે, પરંતુ અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ છે તે અત્યારે હાલ વરસી રહ્યો છે. એટલે ફરી એક વખત વરસાદ વરસતાની સાથે એક ઠંડક છે તે પ્રસરી છે. કારણ કે છેલ્લા બે દિવસથી વાતાવરણ છે કે જે વાદળછાયું વાતાવરણ
હતું, પરંતુ વરસાદ છે તે નતો વરસતો અને લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હતા. તે અત્યારે હાલ વરસાદ હવે વરસી રહ્યો છે. હિમ, બિલકુલ મીર, જેમ આપે કહ્યું કે બફારો હતો, બે દિવસથી વાદળછાયું વાતાવરણ હતું અમદાવાદમાં, પણ વરસાદ નહોતો વરસતો. હવે જ્યારે વરસાદ વરસ્યો છે તો આગામી દિવસોમાં વરસાદની કેવી આગાહી છે? પર્ટિક્યુલર આપણે અમદાવાદની વાત કરીએ તો જી મીર, મીર અવાજ આવી રહ્યો છે? બિલકુલ, તો અત્યારે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. 5 દિવસ સુધી આ રીતનો મધ્ય વરસાદ છે, સામાન્ય વરસાદથી મધ્ય વરસાદ છે તે વરસી શકે છે. હું ફરી એક વખત દ્રશ્યો છે તે દ્રશ્યો બતાવીશ કે અત્યારે હાલ જે અમદાવાદીઓ વરસાદની રાહ જોતા હતા તે આતુરતાનો અંત આવ્યો છે. કારણ કે અમદાવાદ શહેરમાં છૂટોછવાયો વરસાદ છે તે પડતો હોય છે, ધોધમાર વરસાદ છે તે કોક જ વખત વરસતો હોય છે. ત્યારે હાલ અત્યારે હાલ અમદાવાદના અલગ અલગ જે વિસ્તારમાં વરસાદ છે તે વરસી રહ્યો છે. દ્રશ્યો છે કે જે જોઈ શકાય છે કે આ દ્રશ્યો અત્યારે હાલ અમદાવાદના તમામ જગ્યાએ કે જે વરસાદ છે તે વરસી રહેતો હોય છે. અમદાવાદમાં જ્યારે વરસાદ વરસતો હોય છે ત્યારે જે વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ છે તેનો સામનો કરવો પડતો હોય છે. કારણ કે સામાન્ય વરસાદમાં પણ ઠેર ઠેર પાણી જે ભરાઈ જતા હોય છે, ત્યારે આ વર્ષે પણ પ્રી મોન્સૂન પ્લાનની જે વાત છે તે કરવામાં આવી છે. ત્યારે હવે વરસાદની શરૂઆત થઈ છે. થોડાક જ મિનિટોમાં જો વધારે વરસાદ ચાલશે તો સ્થિતિ છે તે કલ્પના કરવી પણ મુશ્કેલ છે તે બનતી હોય છે. ત્યારે હાલ તો